મોટાભાગના લોકોની ફરિયાદ હોય છે કે ગમે તેટલું કમાઈએ કે ગમે તેટલો પગાર વધે પરંતુ કંઈ જ બચતું નથી. ત્યારે આજે અમે આપના માટે લઈને આવ્યા છીએ બચતની એક એવી સરળ રીત, 50-30-20ની ફોર્મ્યુલા. ન સમજ્યા? ચાલો વિસ્તારથી સમજાવીએ. એવા ઘણા લોકો છે જેમના પગારની સાથે ખર્ચ પણ વધે છે અને એવું લાગે છે કે પૈસાની તંગી દૂર જ નથી થઈ રહી. યોગ્ય બજેટ ન બનવાથી પૈસા બચાવવાના તમારા તમામ પ્રયત્નો નિરર્થક જાય છે અને મહિનાના અંત પહેલા જ તમારા ખિસ્સા ખાલી થઈ જાય છે. જો તમારી સાથે પણ આવું જ થાય છે તો આજે જ અપનાવો 50-30-20નો નિયમ. 50-30-20નો નિયમ એ બજેટ બનાવવાની એક રીત છે જેમાં નાણાંને સરળ અને અસરકારક રીતે બચાવી શકાય છે. તેનો મૂળભૂત નિયમ એ છે કે તમારે પહેલા તમારા પગારને 3 ભાગમાં વહેંચવો પડશે. તમારે તમારા પગારનો 50% હિસ્સો જે વસ્તુઓની જરૂર છે તે માટે જ રાખવો. આમાં તમારું માસિક ઘરનું ભાડું કે લોનની ઈએમઆઈ, વીજળીનું બિલ, ગેસ બિલ, પેટ્રોલ ડીઝલનો ખર્ચ, વીમો, કિચનનો ખર્ચ આવરી લઈ શકો છો અને તમારા પગારનો 1/2 ભાગ આ બધી બાબતોને પહોંચી વળવા માટે પૂરતો છે. અથવા તો તમે તમારા ખર્ચ પર પ્રતિબંધ પણ મૂકી શકો છો. હવે વાત આવે છે 30% ખર્ચની. હવે 30% જે વસ્તુઓ ખરીદવાની છે તેના માટે રાખો. આ રૂપિયામાંથી તમારી પસંદગીની વસ્તુઓ પર તમે ખર્ચ કરી શકો છો. બહાર જમવાનું, મુસાફરી કરવી, કપડાં ખરીદવા, જીમ, મનોરંજન અને નાસ્તા વગેરે પાછળનો ખર્ચ. આ નિયમનો અર્થ એવો બિલકુલ નથી કે તમારે તમારી ઈચ્છા પ્રમાણે જીવવું ન જોઈએ. માસિક આવકના 30% રૂપિયા મોજ શોખ અને વસ્તુ ખરીદવા પાછળ પણ ખર્ચી શકો છો. હવે વધ્યા 20% રૂપિયા. બાકીના 20% તમારે દર મહિને જમા કરાવવાના રહેશે અથવા તો તેને સેવ કરવા પડશે. તમે તેને તમારા બેંક ખાતામાં રાખી શકો છો અને જો તમે તેને તમારા ખાતામાં ન રાખી શકો તો એક અલગ જ બચત ખાતું ખોલો જેનો હેતુ માત્ર બચત કરવાનો જ હોય. 20% એટલે કે જ્યારે આપણી આવક અથવા આપણો પગાર 30,000 રૂપિયા છે તો તેના 20% એટલે કે 6,000 રૂપિયા. હવે આ 6,000 રૂપિયાને આપણે એવી રીતે યુઝ કરીશું કે જેથી કરીને આપણે આ 20%ના ઉપયોગથી આપણે આપણી આવનારી જિંદગી, આપણી પાછલી જિંદગી અથવા આપણા રિટાયરમેન્ટ વખતે આપણને આનો ભરપૂર ઉપયોગ કરી શકીએ. હા મિત્રો, આપણે આ 20%ને એટલે કે 6,000 રૂપિયાને આપણે આપણા સેવિંગ્સ માટે યુઝ કરીશું જે આપણા જીવનનો એક મહત્વનો ભાગ હોવો જોઈએ અને જરૂરી છે. મિત્રો, આ 20%ને આપણે સેવિંગ્સ તરીકે વાપરીશું. સેવિંગ્સને માટે આપણે શું કરી શકીએ? જો તમને એમ લાગતું હોય કે આપણને આ પૈસાની ઇમિડિયેટલી કોઈ એવા પ્રસંગોપાત માટે અથવા કોઈ એવા હેલ્થ માટે આપણને જરૂરિયાત પડવાની છે તો આપણે તેને એફડીમાં રાખશું અથવા કે લિક્વિડ મનીની અંદર રાખીશું. પછી આપણે આ પૈસાને જેમ જેમ આપણી જરૂરિયાત પૂરી થતી જાય છે તેવી રીતે આપણે તેને એસઆઈપીની અંદર, હવે એસઆઈપી ઘણા પ્રકારની છે, ગોલ્ડની અંદર એસઆઈપી કરી શકીએ, આપણે સ્ટોકની અંદર એસઆઈપી કરી શકીએ, આપણે મ્યુચ્યુઅલ ફંડની અંદર એસઆઈપી કરી શકીએ, આપણે નિફ્ટી બીઝની અંદર એસઆઈપી કરી શકીએ, આપણે ગોલ્ડ બીઝની અંદર એસઆઈપી કરી શકીએ. આવા ઘણા બધા ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે કે જેના વડે આપણે આપણી સેવિંગ્સને પ્રોપર રીતે પાર્ક કરી અને સારું એવું વળતર મેળવી અને એક લાંબા ગાળાના અંતે આપણે તેના અંદરથી મોટો બેનિફિટ મેળવી શકીએ.